ખેડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય કાળુસિંહ ડાભીનું નામ નક્કી છે અને કાળુસિંહે પણ પોતાને જ ટિકિટ મળી હોવાનું જાહેરાત કરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસ કાર્યાલય ખાતે સમર્થકોએ ફટાકડા ફોડી કાળુસિંહને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે કાળુસિંહ ડાભીએ પણ પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો પોતાને જ ટિકિટ મળી હોવાનો દાવો પણ તેમણે વ્યક્ત કર્યો હતો અને જીતનો પણ પોતે દાવ વ્યક્ત કર્યો હતો અમારા ઘોષિત કર્યા આમ તો ઘોષિત થયેલા જ હતા મને તો પોતાને ખબર જ હતી કે પાર્ટી અમારી પ્રસંદગી કરશે આ બેઠક જીતવાની હતી પાર્ટી મારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો અમારા આદરણીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ અને આદરણીય અધ્યક્ષ શ્રી રાહુલજી મને એમની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારી પ્રસંગી દોડશે અને અમારા સૌ કાર્યકરોને યુવાનો અને મતદારો અને યુવાનોને પણ મેં કીધું હતું કે આવનારા દિવસોમાં અમારા આગેવાનોને પણ હું કાલે બધાને મળ્યો હતો ખેડા જિલ્લામાં તમામ આગેવાનોને મળ્યો હતો અને મેં કીધું હતું કે મને મારી પ્રસંગી થવાની છે એટલે આપ સૌ સાથે મળી અને અમે કામ કરીશું અને ખૂબ ઉત્સાહથી અને આનંદથી અમે ખૂબ વધુમાં વધુ વોટસિંહ જીતીશું આ બેઠક એટલે તો કોઈ બી પાર્ટી હોય કોઈ બી પાર્ટી હોય તો ટિકિટ માગવાના તો હવને હક છે એટલે કોઈ એક નહીં પણ એકથી વધુ પણ ઉમેદવારો હોતા હોય એટલે કંઈ કોઈ નારાજ હોય એવું નહીં મને પોતાની ટિકિટ ના મળી હોત ને જેને મળી હોત તો મારા કોંગ્રેસના એક જવાબદાર વ્યક્તિ તરીકે મારે કોઈ બીને ટિકિટ મળી તો સાથે રહીને જ કામ અમારી જે માતૃ સંસ્થા છે કોંગ્રેસ અમારું તો એમાં જન્મ થયેલું એટલે સાથે રહીને જ કામ કરવું પડે એમાં કોને ટિકિટ મળે ને કોને ના મળે અમારે તો કોંગ્રેસના પંજા સાથે કામ કરવાનું આવે એટલે અમે તો સંસદ સાથે જોડેલા સૈનિકો છીએ એટલે ખૂબ મોટા એક લાખ ઉપર લીડથી અમે જીતી છું અને સૌ કાર્યકરોનો ઉત્સાહ યુવાનોનો જોતો મને ખૂબ આનંદ અને ઉત્સાહ છે